चलो विद्यार्थी मित्रों, अपने चेप्टर 10 नी अंदर उद्योग क्षेत्र अने उद्योग क्षेत्र नी प्रस्तावना अने तेनुं महत्व अपने जोता हता, बराबर। तो प्रस्तावना नी अंदर जे अगत्यना खूब एवा त्रण सवालो हता के पेट्रोलियम पेदाशोनी निकास करीने विश्वनी अंदर विकसित बनेलो देश कयो, तो साउदी अरेबिया, बराबर। बीजो तो के उद्योगों ने प्राधान्य आपीने विकसित बनेलो देश कयो, तो एनी अंदर घणा बधा देशो छे जेमा त्रण महासत्ता एटले के अमेरिका, ब्रिटन अने जापान, बराबर। अने त्यार पछी जोईए तो त्रीजो सवाल हतो कि खेती क्षेत्र ने महत्वनुं गणीने विकसित बनेला देश एटले ऑस्ट्रेलिया अने न्यूजीलैंड, बराबर। तो त्रण सवालो खूब अगत्यना प्रस्तावनानी अंदर हता। અને ત્યારબાદ આપણે ઉદ્યોગોનું મહત્વ પહેલી થિયરી અને એની અંદર જે શરૂઆતમાં એક ગુણનો પ્રશ્ન બની શકે, બરાબર, તો ઉદ્યોગો શા માટે જરૂરી છે, ઔદ્યોગિકરણ શા માટે જરૂરી છે, તો એના માટે ઘણા બધા ટોપિક હતા કે રાષ્ટ્રીય આવક વધારવા માટે હોય, બરાબર, રાષ્ટ્રીય આવક વધારવા, આર્થિક વિકાસ કરવા, કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવા, લોકોની આવક વધારવા માટે ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને તે માટે ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય, રોજગારી વધારવા અને જીવન ધોરણ સુધારવા, તો આ દરેક બાબતો માટે ઔદ્યોગિકરણ જરૂરી છે। અને એમાં ખાસ કરીને ભારત જેવા દેશમાં ઔદ્યોગિકરણ જરૂરી છે, કારણ કે બેકારી અને ગરીબી જેવી સમસ્યાઓ અહીંયા વ્યાપક છે। આ બંને સમસ્યાઓને દૂર કરવા માટે ઔદ્યોગિકરણ જરૂરી છે। એમાં ખાસ કરીને નાના પાયાના ઉદ્યોગો જે છે તે નાના પાયાના ઉદ્યોગો ઓછી મૂડીએ વધુ રોજગારી સર્જી શકે, કારણ કે ઓછી મૂડી હોય તો તેમાં યંત્રો ઓછા લાવી શકાય અને તેમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય, એટલે શ્રમિકો વધારે અને મૂડી ઓછી એટલે યંત્રો ઓછા, જેના કારણે રોજગારી વધારે સર્જાય અને બેરોજગારીનું પ્રમાણ ઘટે, બરાબર, રોજગારી સર્જાતા બેરોજગારી ઘટે। આમ બેકારી જો દૂર થશે તો લોકોની આવક વધશે, આવક વધતા તે લોકો જરૂરિયાત સંતોષી શકે અને તેના પરિણામે જીવન ધોરણમાં સુધારો થતા ગરીબીનું પ્રમાણ દૂર થાય, બરાબર, ગરીબી ઓછી થશે। તો આ બાબત આપણે ગઈકાલે શીખેલા, હવે આજે આપણે ઉદ્યોગોનું મહત્વ એ આપણે મુદ્દા વાઇઝ સમજવાનું છે અને તેની અંદર ખૂબ અગત્યના એવા પહેલા 5 મુદ્દાઓ આજે આપણે જોવાના છીએ, કે જેની અંદર પહેલો જે મુદ્દો છે ઉદ્યોગોના મહત્વની અંદર પહેલો મુદ્દો છે તે રાષ્ટ્રીય આવકની બાબતમાં છે। રાષ્ટ્રીય આવક, ત્યાર પછી છે રોજગારી, ત્યાર પછી નિકાસ આવક, ત્યારબાદ અર્થતંત્રનો સમતોલ વિકાસ હોય કે ખેતીનું આધુનિકીકરણ હોય, તો તે દરેક બાબતોની આપણે વિસ્તૃત નોંધ લેવાની છે અને એને વિસ્તૃત રીતે સમજવાના છે। તો એમાં પહેલું જે છે ઉદ્યોગો શા માટે મહત્વના છે, તો કે રાષ્ટ્રીય આવકની રીતે પણ ઉદ્યોગો ખૂબ મહત્વના છે। આપણા દેશની અંદર જોઈએ તો આઝાદી મળી, બરાબર, તે સમયે આપણા દેશની અંદર રાષ્ટ્રીય આવક હોય, રોજગારી હોય કે પછી નિકાસ કમાણી હોય, તેની અંદર ખેતી ક્ષેત્ર ખૂબ મહત્વનું હતું। કયું ક્ષેત્ર? ખેતી ક્ષેત્ર, જે આપણે 8મા પાઠમાં જોઈ ગયા। પરંતુ દેશનો જેમ જેમ વિકાસ થાય, દેશનો વિકાસ થતો જાય તેમ ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટે છે અને ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો વધે છે, બરાબર। જોઈએ કઈ રીતે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે ઉદ્યોગ ક્ષેત્રનો। ઉદ્યોગ ક્ષેત્ર પહેલાના સમયમાં આઝાદી સમયે કેટલા પ્રમાણમાં રાષ્ટ્રીય આવકમાં ફાળો આપતું હતું અને હાલના સંજોગોમાં દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો કેટલો છે, બરાબર। તો પહેલા મુદ્દાની અંદર તમે જોતા હશો કે દેશમાં શરૂઆતની અંદર ખેતી ક્ષેત્ર ખૂબ મહત્વનું હતું, પરંતુ દેશનો જેમ જેમ વિકાસ થતો જાય ને તેમ ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધે છે, બરાબર।
खेती क्षेत्र नो हिस्सो घटे अने उद्योग अने सेवा क्षेत्र नो हिस्सो वधे, जेमा आपणे अत्यारे पाठमां जोई रह्या छे उद्योग क्षेत्रनी बाबत। बराबर, तो उद्योग क्षेत्र नो फाळो केटलो हतो, तो 1951 ना समयगाळा दरमियान जोईए तो देशनी कुल राष्ट्रीय आवकमां उद्योग क्षेत्र नो फाळो केटलो हतो 1951 नी अंदर जोईए तो 16.6% हिस्सो हतो। केटला टका हिस्सो हतो? 16.6, जेनुं प्रमाण वधीने 2013-14 ना वर्षनी अंदर 27% थवा पाम्युं। केटला टका? 27%, એટલે કે 16.6% વધીને કેટલા ટકા થઈ ગયું? 27% હિસ્સો થવા પામ્યો, એટલે કે ખૂબ નોંધપાત્ર એવો હિસ્સો ગણી શકાય, નોંધપાત્ર હિસ્સો ગણી શકાય કે દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 27% છે। દેશની 100 રૂપિયાની કમાણી હોય એમાં ઉદ્યોગ ક્ષેત્ર 27 રૂપિયાનો ફાળો આપે છે। जो जो आ फाड़ा नु प्रमाण 16% 16.6 17% थी लईने 27% एटले गणी शकाय के 10% हिस्सो वध्यो छे। बराबर, 10% हिस्सो वधवा पाम्यो आ 60-70 वर्षनी अंदर 10% हिस्सो वधे छे, ए वधारो कहेवाय। बराबर, पण खास कई वधारो थयो एवुं कही शकाय नहीं, भले वधारो 10% थयेलो छे एना प्रमाणमां सेवा क्षेत्रमां घणो बधो वधारो थयो छे। बराबर, आपणने खबर छे કે ખેતી ક્ષેત્ર જે હતું, ખેતી ક્ષેત્રની અંદર 53.1% ફાળો હતો, હું તમને યાદ કરાવું છું કે 53.1% હિસ્સો હતો, એનાથી ઘટીને 13.9% થઈ ગયો। કેટલા ટકા? 53.1% થી ઘટીને 13.9, એટલે ખૂબ ઘટાડો નોંધાણો, 53% થી ડાયરેક્ટ 14%, 13.9 એટલે 14%। બરાબર, તો પછી ઉદ્યોગ ક્ષેત્ર તો 10% વધ્યું છે, તો પછી મેક્સિમમ વધારો શેમાં થયેલો હશે? સેવા ક્ષેત્રમાં, કારણ કે ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટે, અહીંયા મેં લખેલું છે કે દેશની આઝાદી સમયે દેશની રાષ્ટ્રીય આવક હોય, રોજગારી હોય, નિકાસ કમાણી હોય, એમાં કયા ક્ષેત્ર આગળ પડતું હતું? ખેતી ક્ષેત્ર। પરંતુ દેશનો વિકાસ થતો જાય તેમ તેમ ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટે, ખેતી ક્ષેત્રનો હિસ્સો જો રાષ્ટ્રીય આવકમાં 53% થી ઘટીને ડાયરેક્ટ 13.9, એટલે ખૂબ ઘટાડો નોંધાણો। તો પછી આ અન્ય બે ક્ષેત્રોમાં શું થયો હશે? વધારો। બરાબર, તો એમાં ઉદ્યોગ ક્ષેત્ર તો માત્ર 10% વધારો નોંધાવે છે, તો પછી વધારે વધારો કયા ક્ષેત્રમાં થયો હશે? સેવા ક્ષેત્રમાં। બરાબર, આમ રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ ગણીએ તો ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ વધ્યું છે, ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો પણ વધ્યો હશે, પણ ખાસ કઈ ફાળો ગણી શકાય નહીં। તેમ છતાં દેશની કુલ રાષ્ટ્રીય આવક કુલ જીડીપીમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 27% છે। આપણે ખાસ આ આંકડો યાદ રાખવાનો, 27%, 16.6% થી વધીને થઈ ગયો છે 27%। એટલે દેશની રાષ્ટ્રીય આવક માટે ખૂબ અગત્યનું એવું ક્ષેત્ર એ ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, ત્રણે ત્રણ ક્ષેત્રો ભેગા મળીને દેશની રાષ્ટ્રીય આવક તૈયાર થતી હોય। બરાબર, ત્રણે ત્રણ ક્ષેત્રોનો ફાળો ભેગો મળે ત્યારે કુલ રાષ્ટ્રીય આવક આપણને મળતી હોય, જેમાં ખેતી ક્ષેત્રનો ફાળો 13.9% છે છેલ્લો, જ્યારે ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 27% છે। તો સૌથી વધારે મહત્વનું ક્ષેત્ર કયું હશે? સેવા ક્ષેત્ર। બરાબર, તો પહેલો મુદ્દો રાષ્ટ્રીય આવકની બાબતમાં છે, બીજો મુદ્દો તે રોજગારીની બાબત છે। હવે આપણે એ જોવાનું છે કે રોજગારીની દ્રષ્ટિએ ઉદ્યોગ ક્ષેત્ર શું મહત્વ ધરાવે છે, રોજગારીમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો। તો આપણા દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ વધારે છે, બેરોજગારીનું પ્રમાણ કેવું છે? વધારે, કારણ કે આપણા દેશની અંદર વસ્તી વધારે છે અને વસ્તી વધારે છે તે પ્રમાણે આપણે જે કામ કરી શકે તેવી વસ્તી છે, કામ કરી શકે તેવી વસ્તી એટલે તેવું વય જૂથ, અને તેવું વય જૂથ એ તમને ખ્યાલ છે કયું વય જૂથ છે? 15-64 વર્ષનું વય જૂથ એ કામ કરી શકે તેવી વસ્તી છે, એટલે શ્રમનો સક્રિય પુરવઠો છે, શ્રમનો સક્રિય પુરવઠો છે। બરાબર,
तो अपना देश बेरोजगारी शाटे है तो अपना देश वस्ती वधारे छे, वस्ती वधारे ते प्रमाणे काम करी शके तेवी वस्ती नु वैजूत पण वधारे छे, श्रम नो सक्रिय पुरवठो पण वधारे छे, परंतु आपणे आ वस्ती ने आ श्रम ना सक्रिय पुरवठा ने पूरता प्रमाण में काम में लेता नथी। कारण के अपना देश श्रम ना सक्रिय पुरवठा ना मुजब गणीए तो रोजगारी नी तको, रोजगारी नी तको खूब ओछी छे अने तेना परिणाम स्वरूप अपना देश शू वधारे छे, बेरोजगारी वधारे छे। अपने रोजगारी नी बाबत उद्योगों नी अंदर जोवानी छे, परंतु अपने रोजगारी सर्जे ते पहला अपना देश बेरोजगारी शा माटे वधारे छे तेनुं कारण छठ्ठा पाठनुं याद करीए छीए अने आनी पण आ मुद्दानी पण पहेली बीजी लीटीमां तेनो उल्लेख करेलो छे કે આપણે જોઈએ તેટલા પ્રમાણમાં આ પુરવઠાને કામમાં લેતા નથી, કારણ કે આપણા દેશની અંદર રોજગારીની તકો કેવી છે, ઓછી, એને પૂરેપૂરો કામમાં લઈ શકાતો નથી આ પુરવઠાને, બધાને કામ મળતું નથી, જેના કારણે આપણું આ ઉત્પાદનનું સાધન એટલે કે શ્રમ એ બેકાર પડી રહે છે, અને બેકાર જો રહેશે તો તે સ્થિતિને આપણે બેકારી બેરોજગારી કહીએ છીએ, બરાબર। અને આપણા દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ વધારે છે तो अपना देश मूड़ी नी अछत छे, मूड़ी नी अछत जारे श्रम नी शो छे छत। तो अपना देश गई काले पण आ वात थयेली अने आ मुद्दा नी अंदर पण आ बाबत रिपीट थाय छे, जे छेल्ली बे लीटीओ मां लखेलुं छे के अपना देश अंदर उद्योगों ने महत्व आपवामां आव्युं, बराबर, परंतु उद्योगों ने जे महत्व आप्युं ने, उद्योगों ने महत्व ते बीजी पंचवर्षीय योजना दरम्यान आपवामां आव्युं, बीजी पंचवर्षीय योजना, अने आ बीजी पंचवर्षीय योजना मां मोटा अने भारे पायाना मोटा पायाना उद्योगोने महत्व आपवामां आव्युं, अने मोटा पायाना उद्योगो होय एटले एनी अंदर मूडी रोकाण केवुं होय वधारे, अने मूडी रोकाण वधारे एटले मूडीना एकम वधारे જ્યારે શ્રમના એકમ ઓછા, તેથી રોજગારીની તકોનું સર્જન કેવું થયું, ઓછું, રોજગારીની તકોનું તકો ઓછી સર્જાય અને તેના પરિણામ સ્વરૂપ બેરોજગારી દૂર કરી શક્યા નથી। ફરીવાર બીજો મુદ્દો રોજગારીની બાબતમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો, તો આપણા દેશની અંદર બેરોજગારી વધારે છે કારણ કે આપણા દેશની અંદર વસ્તી વધારે છે, તે મુજબ આપણે રોજગારીની તકો સર્જી શક્યા નથી। વસ્તી વધારે એટલે કામ કરી શકે તેવા વધારે, એટલે કે શ્રમનો સક્રિય પુરવઠો વધારે, એટલે કે 15-64 નું વૈજૂત વધારે, બરાબર। તો એના પ્રમાણમાં આપણે રોજગારી ન સર્જી શકીએ તો શું સર્જાય, બેરોજગારી। બીજું કે આપણા દેશની અંદર મૂડીની અછત છે, પહેલો મુદ્દો બેરોજગારીનું પ્રમાણ વધારે, બીજો મુદ્દો બીજો પોઈન્ટ તો કે મૂડીની અછત અને શ્રમની છત છે, તેથી આપણા દેશની અંદર શ્રમ પ્રધાન પદ્ધતિ ઉપયોગી છે, પરંતુ આપણે જ્યારે ઉદ્યોગોને મહત્વ આપવાની શરૂઆત કરી બીજી પંચવર્ષીય યોજના 56-61 મેં તમને છેલ્લે પુઠ્ઠા ઉપર લખાવેલી છે આ યોજનાઓ, બરાબર। તો બીજી પંચવર્ષીય યોજના 56-61 ની અંદર પીસી મહાલનો 20 કે તેના કહેવા અનુસાર આપણે મોટા અને ભારે પાયાના ઉદ્યોગોને મહત્વ આપ્યું, જેની અંદર મૂડીરોકાણનું પ્રમાણ વધારે હોય, તેથી તેમાં મૂડીના એકમ વધારે, શ્રમના એકમ ઓછા, તેથી રોજગારીની તકો કેવી સર્જાય છે, ઓછી, અને બેરોજગારી આપણે દૂર કરી શકતા નથી। તો આપણા દેશની અંદર જો બેરોજગારીને દૂર કરવી હોય તો આપણે શ્રમ પ્રધાન ભારતની અંદર બેરોજગારી દૂર કરવા માટે, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને મહત્વ આપવું પડે, અને તેના માટે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વાળા નાના પાયાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ, અને તેના પરિણામ સ્વરૂપ રોજગારીની તકો વધુ સર્જાશે અને દેશની અંદર બેરોજગારી દૂર થશે। ટૂંકમાં કહીએ તો આ ઉદ્યોગો કેટલા પ્રમાણમાં આપણા દેશની અંદર રોજગારી પૂરી પાડતા હતા અને અત્યારે કેટલા ટકા રોજગારી પૂરી પાડે છે, તો 1951 નું વર્ષ હોય
અને 1951 ના વર્ષની અંદર માત્ર 10.6% લોકો, કેટલા ટકા? 10.6% લોકોની રોજગારીનો જે આધાર છે, રોજગારીનો આધાર એ ઉદ્યોગ ક્ષેત્ર પર હતો. ઉદ્યોગોની અંદર બધા જ ઉદ્યોગો આવી જાય. જમણા પેજ ઉપર તમને ઉદ્યોગોના પ્રકાર આપેલા છે. મૂડીરોકાણના આધારે ઉદ્યોગોના પ્રકાર આપેલા છે, જેમાં પહેલામાં પહેલું ગૃહ ઉદ્યોગો, બીજું ટચુકડા ઉદ્યોગો, ત્રીજું નાના, ત્યારબાદ મધ્યમ અને છેલ્લે મોટા ઉદ્યોગો છે. બરાબર, પાંચ પ્રકારો તમને ત્યાં આપેલા છે મૂડીરોકાણના આધારે ઉદ્યોગોના પ્રકાર, જેમાં પહેલા ને બાદ કરતા બીજા ત્રીજાની અંદર શ્રમ પ્રધાન, ચોથાની અંદર શ્રમ પ્લસ મૂડી પ્રધાન અને પાંચમાની અંદર મૂડી પ્રધાન આવા શબ્દો લખેલા છે. બરાબર, જે આપણે શીખવાના છે. પણ અહીંયા ટૂંકમાં એની વાત આવે છે તો ઉદ્યોગો દેશની અંદર 1951 ની અંદર ગણીએ તો 10.6%, ખાસ આંકડો જોજો, 10.6% એટલે 11% લોકોની રોજગારીનો આધાર, 11% લોકોની આવકનો આધાર તે ઉદ્યોગો પર હતો. એટલે ઉદ્યોગોને એટલું બધું મહત્વ આપવામાં નહોતું આવ્યું શરૂઆતમાં, કારણ કે શરૂઆતમાં આપણા દેશની અંદર ખેતી ક્ષેત્ર ઉપર વધુ ભારણ હતું અને ખેતી ક્ષેત્રનો હિસ્સો વધારે હતો. બરાબર, આ પ્રથમ પંચવર્ષીય યોજનાની વાત છે. જો 1951 આયોજનની શરૂઆતની આ વાત છે. બરાબર, જો કે બીજી પંચવર્ષીય યોજનાથી તો આપણે મોટા અને ભારે પાયાના ઉદ્યોગોને મહત્વ આપ્યું, ઔદ્યોગિકરણની નીતિ અપનાવી અને ઉદ્યોગોને પ્રોત્સાહન પગલાં ભર્યા, જેના કારણે ખેતી ક્ષેત્રનો વિકાસ અટકી ગયો અને એના માટે પાછી 1966ના વર્ષની અંદર આપણે હરિયાળી ક્રાંતિ લાવવી પડી. બરાબર, આપણે આઠમા પાઠની અંદર જોઈ ગયા 1966ના વર્ષની અંદર હરિયાળી ક્રાંતિ આવી. જો કે એનો મુદ્દો છેલ્લે પાછો આવવાનો છે. પાંચમો મુદ્દો તમે જોવો ડાબા પેજ ઉપર છેલ્લો મુદ્દો, તો એ ખેતીનું આધુનિકીકરણ છે. એટલે પૂરેપૂરી વાત પાછી અહીંયા રિપીટ થવાની છે, એટલે આપણે અત્યારે નથી લેવી. બરાબર, તો ઉદ્યોગોનો દેશની રોજગારીમાં, ઉદ્યોગોનો રોજગારીની અંદર ફાળો ગણીએ તો 1951ના વર્ષની અંદર 10.6% ફાળો હતો, જે વધીને 2011-12 ના વર્ષની અંદર ગણીએ તો 24.3% થવા પામ્યો. કેટલા ટકા? 24.3%. એટલે કે રોજગારી માં હિસ્સો વધવા પામ્યો છે, હિસ્સો વધ્યો છે. એટલે જે ખૂબ સારી બાબત ગણી શકાય કે દેશની અંદર ખેતી ક્ષેત્રમાં લોકોનું પ્રમાણ ઘટે છે, એમ લોકો ગામડામાંથી, ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં આવે અને શહેરોની અંદર બે ક્ષેત્ર હોય, ઉદ્યોગ અને સેવા, આ બંને ક્ષેત્રની અંદર રોજગારી પ્રાપ્ત કરે છે. એટલે કે ઉદ્યોગો દ્વારા રોજગારી જે પૂરી પાડવામાં આવે છે તેનું પ્રમાણ વધ્યું છે. અત્યારે દેશના કામ કરે તેવા, અત્યારે દેશના કામ કરી શકે તેવી વસ્તી, એટલે 15-64 વાળા દર 100 જણાએ 24.3% લોકો રોજગારી માટે કયા ક્ષેત્ર પર આધારિત છે? ઉદ્યોગો પર. બરાબર, ઉદ્યોગોનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો છે? ઉપર આવી ગયું 27%. રાષ્ટ્રીય આવકમાં ફાળો 27%, જે પણ વધ્યો છે 16.6%થી વધીને 27%. ત્યારબાદ રોજગારીમાં ફાળો, તો કે રોજગારીમાં ફાળો પણ વધ્યો છે 10.6%થી વધીને 24.3%. એટલે કે રોજગારીમાં હિસ્સો વધવા પામ્યો છે, જે ખૂબ અગત્યની બાબત ગણી શકાય. સાથે આપણે નાના અને ગૃહ ઉદ્યોગોને ખૂબ મહત્વ આપ્યું છે અને નાના અને ગૃહ ઉદ્યોગો એ રોજગારી પ્રધાન ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે. જો કે નાના ઉદ્યોગોની છેલ્લે થિયરી છે તે, કે નાના ઉદ્યોગોનું મહત્વ એ પણ આપણને આપેલું છે. નાના ઉદ્યોગો માટે સરકારે લીધેલા પગલાઓ પણ કીધેલા છે, તેની અંદર આપણે જોશું. તો બીજો મુદ્દો હતો રોજગારીમાં ફાળો, તો એમાં પણ ઉદ્યોગ ક્ષેત્ર આગળ વધતું જાય છે, વધુ ને વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે, તે બાબતમાં પણ ખૂબ અગત્યનું છે. હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ, અને ત્રીજો મુદ્દો નિકાસ આવકનો છે. વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા તમને એક મુદ્દો યાદ દેવડાવવા માંગુ છું. ખેતી ક્ષેત્રની અંદર આ જ મુદ્દો આવેલો. બરાબર, ખેતી ક્ષેત્રનું મહત્વ હતું, ખેતી ક્ષેત્રની પ્રવર્તમાન સ્થિતિ, તેમાં આ ત્રણે ત્રણ મુદ્દા બેક ટુ બેક હતા, રાષ્ટ્રીય આવક, રોજગારી અને નિકાસ. બરાબર, રાષ્ટ્રીય આવકની વાત મેં હમણાં કરી કે ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો હતો? 53.1%, જેનું પ્રમાણ ઘટીને છેલ્લે કેટલું થઈ ગયું? 13.9%.
જ્યારે તમને યાદ હોય તો કે રોજગારીની અંદર ફાળો હતો, ખેતી ક્ષેત્રનો રોજગારીમાં ફાળો હતો, યાદ હોય તો આંકડા 72, 58, 49 છેલ્લા કેટલા ટકા થઈ ગયું હતું? 49%, બરાબર. અને ખેતી ક્ષેત્રનો ફાળો જે 70% હતો તેના બદલે ઘટીને માત્ર 14.2% થવા પામ્યું હતું, બરાબર. એટલે આ મુદ્દાઓ ત્યાં હતા અને એ જ રીતે અહીંયા આપણને એ જ સિક્વન્સમાં મુદ્દાઓ આપેલા છે. તો ત્રીજો મુદ્દો જે આવે છે તે નિકાસ આવકનો છે. ચાલો નિકાસ ક્યારે કરી શકીએ એ પહેલા આપણે જોવાનું છે. એના માટે બહુ સારો એક શબ્દ આ મુદ્દાની અંદર છે, બચત પાત્ર અધિશેષ. બચત પાત્ર અધિશેષ આ શબ્દ જો સમજાઈ ગયો તો આ મુદ્દો આવડે છે. આપણે નિકાસ ક્યારે કરી શકીએ? જ્યારે આપણા દેશની અંદર ઉદ્યોગો એટલા બધા આગળ વધે છે ત્યારે ઉદ્યોગોનું ઉત્પાદન વધે. જો ઉત્પાદન વધે તો દેશની રાષ્ટ્રીય આવકમાં તો વધારો થવાનો જ છે. રાષ્ટ્રીય આવક વધે છે, ઉત્પાદન વધે તો રાષ્ટ્રીય આવક વધે, ઉત્પાદન વધે તો દેશની જરૂરિયાત, દેશની જરૂરિયાત સંતોષાય, બરાબર. દેશને જે જરૂરી છે તે વસ્તુઓ બધી જ આપણને પ્રાપ્ત થઈ રહી છે. એનું ઉત્પાદન કોણ કરે છે? ઉદ્યોગો. તો ઔદ્યોગિક વસ્તુ દ્વારા દેશની જરૂરિયાત સંતોષાય. બીજું કે રાષ્ટ્રીય આવક વધી, દેશની જરૂરિયાત પણ સંતોષાઈ ગઈ, અને તેમ છતાં દેશમાં જો અછત સર્જાય, અછત સર્જાવાની સંભાવના હોય અને તેને અનુલક્ષીને જો વસ્તુનો સ્ટોક કરવામાં આવે તો એ સ્ટોક થઈ ગયા બાદ જે વસ્તુ વધી પડે, જે ઉત્પાદન વધારે થાય તેને આપણે બચત પાત્ર, બરાબર, અધિશેષ, વધારાનો ભાગ કહીએ. અને આ બચત પાત્ર અધિશેષ જે હોય તેની આપણે શું કરી શકીએ? નિકાસ કરવામાં આવે, નિકાસ થઈ શકે. અને જો નિકાસ કરીએ તો આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય, વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય. ચાલો, વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય તેનો ફાયદો આપણને ખબર છે. જો વિદેશી હુંડિયામણ આપણને પ્રાપ્ત થશે તો એ વિદેશી હુંડિયામણ આપણે રાખી મૂકવાનું, બરાબર. અને જે વસ્તુનું ઉત્પાદન આપણા દેશમાં થતું નથી અથવા જે વસ્તુનું ઉત્પાદન ઓછું થાય છે તેની આપણે ભવિષ્યમાં શું કરવી પડે? આયાત. અને આયાત કરવા માટે આપણે જે તે દેશમાંથી આયાત કરીએ તે દેશનું ચલણ આપણે ચૂકવવું પડે, બરાબર. અથવા સર્વસ્વીકૃત ચલણ આપણે ચૂકવવું પડે. સર્વસ્વીકૃત ચલણ કયું છે? અમેરિકન ડોલર, બરાબર. ગયા લેક્ચરમાં વાત થઈ કે જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દરને હુંડિયામણ દર કહેવાય, બરાબર. અથવા એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત તેને આપણે શું કહીએ? હુંડિયામણનો દર. આપણે હુંડિયામણની જરૂર પડે કારણ કે આયાત કરવાની હોય. આયાત ક્યારે કરવી પડે? નિકાસ ક્યારે કરી શકીએ એ તો આપણે જોઈ ગયા. નિકાસ ક્યારે કરી શકીએ? જ્યારે બચત પાત્ર અધિશેષ હોય. તો આપણે એ સમજવું પડે કે બચત પાત્ર અધિશેષ એટલે શું? વધારાનો ભાગ એટલે શું? વધી પડેલો, બચત થયેલો. તો કે ઉદ્યોગો ઉત્પાદન કરે, જો ઉદ્યોગોનું ઉત્પાદન વધે તો રાષ્ટ્રીય આવક વધે, દેશની જરૂરિયાત સંતોષી શકાય. અને અછત હોય તેના માટે પણ આપણે જરૂરી જથ્થો હોય એનો સ્ટોક રાખવાનો, જરૂરી સ્ટોક કરી લેવાનો. અને ત્યારબાદ પણ જો ઉત્પાદન વધારે થાય તો એની વિશ્વના દેશોમાં શું કરવાની? ઉત્પાદન વધે તો તેની શું થઈ શકે? નિકાસ, જેને આપણે બચત પાત્ર અધિશેષ હોય, વધારાનો ભાગ હોય તેની આપણે નિકાસ કરી શકીએ. અને નિકાસ કરીએ એટલે આપણને વિદેશી હુંડિયામણની કમાણી થાય, બરાબર. હવે આ વિદેશી હુંડિયામણ આપણે રાખી મૂકવાનું. હવે જ્યારે આપણે આયાત કરવાની જરૂરિયાત ઊભી થાય, ચાલો આયાત ક્યારે કરવી પડે? તો આયાતના કારણો બે છે. એક તો દેશમાં ઉત્પાદન ન થતું હોય, ઉત્પાદન ન થતું હોય, અથવા ઉત્પાદન ઓછું થતું હોય. ઉત્પાદન ન થતું હોય અથવા ઉત્પાદન ઓછું થતું હોય. એક વસ્તુની તમને ખ્યાલ છે કે આપણે 70% પેટ્રોલિયમ પેદાશોની 70% પેટ્રોલિયમ
પેદાશોની શું કરીએ છીએ? આયાત. બરાબર, આ બાબતની તમને ખબર છે, કારણ કે આપણે અહીંયા ઉત્પાદન થાય છે પણ માત્ર ને માત્ર 30% જરૂરિયાત સંતોષાય ને એટલું ઉત્પાદન થાય છે, તો આપણે એની આયાત કરવી પડે. આયાત કરવી પડે કારણ કે ઉત્પાદન ન થતું હોય અને બીજું ઉત્પાદન ઓછું થતું હોય ત્યારે આપણે જરૂરી વસ્તુઓની શું કરવી પડતી હોય? આયાત. અને એ આયાત કરવા માટે આપણે વિદેશી હુંડિયામણ જોઈએ, અને આ વિદેશી હુંડિયામણ આપણને ઉદ્યોગ ક્ષેત્રની નિકાસ દ્વારા પ્રાપ્ત થાય. નિકાસ દ્વારા પ્રાપ્ત થાય. આમ આપણા દેશની જરૂરિયાત તો સંતોષાય જ છે. જો ઉદ્યોગો ઉત્પાદન વધારે તો દેશની જરૂરિયાત સંતોષાય છે, અને એ જરૂરિયાત સંતોષાય તો બે રીતે સંતોષાય. પહેલી પ્રત્યક્ષ અને બીજી પરોક્ષ. બરાબર, પ્રત્યક્ષ રીતે કઈ રીતે? તો કે ઉદ્યોગો ઉત્પાદન કરે તો દેશની જરૂરિયાત સંતોષાય. બરાબર, અને બીજું કે ઉદ્યોગો જો ઉત્પાદન કરશે તો આપણે જે વસ્તુનું ઉત્પાદન નથી કરી શકતા ને તેની આયાત કરવા માટેનું હુંડિયામણ એ પૂરું પાડશે. કારણ કે ઉદ્યોગોની વસ્તુઓની શું થશે? નિકાસ. નિકાસ થઈ એટલા માટે આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થયું. વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થયું તેના દ્વારા આપણે જરૂરી વસ્તુઓની શું કરી શકીએ? આયાત. આમ પરોક્ષ રીતે પણ ઉદ્યોગ ક્ષેત્ર ખૂબ મહત્વનું છે. જેમ ખેતી ક્ષેત્ર મહત્વનું હતું કે આપણે શાકભાજી હોય, ફળ હોય, બરાબર, ચા હોય, મરી મસાલા હોય, આની આપણે શું કરીએ છીએ? નિકાસ. અને નિકાસ દ્વારા આપણને કમાણી મળે, કમાણી દ્વારા આપણે જરૂરી વસ્તુઓની શું કરી શકીએ? આયાત. બરાબર, તો એ જ રીતે ઉદ્યોગો પણ ખૂબ મહત્વના છે, કારણ કે ઉદ્યોગો પણ આપણને જરૂરી એવી વિદેશી કમાણી કરી આપે છે, અને તેના દ્વારા આપણે ભવિષ્યમાં કોઈ વસ્તુઓની આયાત કરવી પડે એમ હોય તો તેના માટે જરૂરી એવી કમાણી કરી આપશે, એટલે આપણે આયાત કરી શકશું. એટલે કે પરોક્ષ રીતે પણ આપણી જરૂરિયાત સંતોષે છે. ત્રણે ત્રણ મુદ્દા એકવાર રીડ કરી જાઓ તમે, અને આની અંદર ખૂબ અગત્યનો આંકડાકીય માહિતીની દ્રષ્ટિએ જોઈએ તો 2013-14 નું વર્ષ જે છે તેમાં ઉદ્યોગ ક્ષેત્રની ઉદ્યોગોની નિકાસ કમાણી કેટલી હતી? નિકાસનો ફાળો કેટલો હતો? 2/3 ફાળો. એટલે કે આપણે 100 રૂપિયાની નિકાસ કરીએ ને એમાં ગણી શકાય કે 66.66 એટલે 67% હિસ્સો એ ઉદ્યોગોની નિકાસ દ્વારા આપણને પ્રાપ્ત થતો હતો. એટલે ખૂબ સારા એવા પ્રમાણમાં હિસ્સો ગણી શકાય કે નિકાસની કમાણીની દ્રષ્ટિએ ઉદ્યોગ ક્ષેત્ર સૌથી આગળ છે. દેશની કુલ નિકાસોમાં સૌથી મોટો ફાળો એ ઉદ્યોગ ક્ષેત્રનો છે, 2/3. વિદ્યાર્થી મિત્રો, આ એક મુદ્દો, 2/3 જે હિસ્સો છે ને તે એક જગ્યાએ આપણે રિપીટ થવાનો છે. આનો આ જ આંકડો, બરાબર, કે 2050 સુધીમાં દેશની કેટલા ટકા વસ્તી શહેરોમાં વસ્તી હશે? બરાબર, વિશ્વની 2050 સુધીમાં વિશ્વની કેટલા ટકા વસ્તી એ શહેરોમાં વસ્તી હશે? તો એ 2/3 આવવાનું છે. 11મા પાઠની વાત છે. આ તો મેં તમને ખાલી બે એક આંકડો એવો હશે કે જેની અંદરથી બે સવાલો બની શકે એટલા માટે મેં તમને યાદ કરાવ્યો. તો નિકાસ કમાણીની અંદર પણ ખૂબ સારો એવો ફાળો ઉદ્યોગો દ્વારા પૂરો પાડવામાં આવે છે. ઉદ્યોગિક વસ્તુઓની વિશ્વના દેશોમાં નિકાસોનું પ્રમાણ વધ્યું છે, અને આપણે આ ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા તૈયાર થતી વસ્તુઓની વિશ્વમાં માંગ પણ વધવા પામી છે, જેનું આ પરિણામ છે કે 2/3 ફાળો, 2/3 બરાબર પ્રમાણ તે ઉદ્યોગોનું છે. એકવાર આ મુદ્દો તમે રેડ કરી જાઓ, ત્રણે ત્રણ મુદ્દાઓ, અને ત્યારબાદ આપણે એની પછીનો સમતોલ વિકાસ જોઈએ. ખાસ આ ત્રણે ત્રણ મુદ્દાની અંદર છે ને આંકડાકીય માહિતી, બબ્બે આંકડાકીય માહિતી આપેલી છે, પણ તમે ખાસ એ યાદ રાખજો. બરાબર, પહેલાની અંદર જે આપેલી છે 16.6% થી વધીને 27%
એમાં છેલ્લો જે આંકડો છે 27% આ બોર્ડ ની એક્ઝામ ની અંદર એમસીક્યુ તરીકે ઘણી વખત પૂછાયેલો છે આંકડો, બરાબર 27% કે ઉદ્યોગ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો હતો છેલ્લે, તો એ 27%. ત્યારબાદ રોજગારીની અંદર ફાળો હતો તે 10.6% થી વધીને કેટલો થઈ ગયો 24.3%. અને ત્યારબાદ જે આવે છે તે નિકાસની કમાણીમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 2/3% છે, બરાબર 2/3 નું પ્રમાણ છે એટલે 66% જેવું, 66.66 એટલે 67% જેવું થાય. 100% ના આપણે 3 ભાગ પાડીએ, એના 2 ભાગ કોના છે, ઉદ્યોગોના, એટલે ઘણો મોટો હિસ્સો એ ઉદ્યોગ ક્ષેત્રનો છે. જ્યારે 1 ભાગની અંદર 2 ક્ષેત્ર છે, કયા કયા આવશે, પહેલું અને છેલ્લું, એટલે કયું આવશે, ખેતી અને સેવા ક્ષેત્ર, બરાબર. તો હવે આપણે ચોથો મુદ્દો આપેલો છે તે જોઈએ. ચોથો મુદ્દો અર્થતંત્રનો સમતોલ વિકાસ છે. હવે અર્થતંત્રનો સમતોલ વિકાસ હોય ને, બરાબર, તો અર્થતંત્રની અંદર કેટલા ક્ષેત્રો આવે એ આપણે પહેલા જોવા પડે. અર્થતંત્રની અંદર 3 ક્ષેત્રો આવે, કેટલા ક્ષેત્રો આવે, 3, જેમાં પહેલું ક્ષેત્ર એટલે ખેતી ક્ષેત્ર, બીજું ક્ષેત્ર એટલે ઉદ્યોગ ક્ષેત્ર, અને ત્રીજું ક્ષેત્ર એટલે સેવા ક્ષેત્ર. આ 3 ક્ષેત્રની વાત આ મુદ્દામાં હશે, આપણને એના ઉપરથી ખ્યાલ આવી જાય કે આ 3 ક્ષેત્રનો સમતોલ વિકાસ કઈ રીતે થઈ શકે. અને એમાંય તે ખાસ આપણે જોવાનું છે ઉદ્યોગ ક્ષેત્ર, બરાબર. ઉદ્યોગ ક્ષેત્રના આધારે આ બંને ક્ષેત્રનો વિકાસ કઈ રીતે થાય તે અંગેની વાત છે. તો ઉદ્યોગ ક્ષેત્ર કઈ રીતે મહત્વનું સાબિત થાય છે, ઉદ્યોગ ક્ષેત્ર એ આ બંને ક્ષેત્રને કઈ રીતે મદદરૂપ બને છે અને આ બંને ક્ષેત્રો આગળ વધે છે જોઈએ. પહેલું કે આપણા દેશની અંદર 3 ક્ષેત્ર છે જેમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટતો જાય છે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધતો જાય છે. ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટે છે, મહત્વ ઘટતું નથી, બરાબર. આજે પણ ભારત ખેતી પ્રધાન દેશ જ કહેવાય છે, આજે પણ ખેતી ક્ષેત્ર એ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ કહેવાય છે, આજે પણ ખેતી ક્ષેત્ર એ આપણા દેશની જીવાદોરી સમાન છે. અને ખેતી ક્ષેત્ર જો નિષ્ફળ નીવડે તો ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર બંને નિષ્ફળ નીવડે, બરાબર. એટલે એક ક્ષેત્ર જો નિષ્ફળ જાય ને તો બંને ક્ષેત્ર નિષ્ફળ જાય, એક ક્ષેત્ર જો સારામાં સારું ચાલે તો ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર પણ સારા ચાલશે, બરાબર. ચાલો જોઈએ. હવે આપણે અહીંયા ઉદ્યોગોને કેન્દ્રમાં રાખીને વાત કરવાની છે. તો ઉદ્યોગો ખેતી ક્ષેત્રને કઈ રીતે મહત્વ, તો સ્ટેપ બાય સ્ટેપ ઉદ્યોગો ખેતી ક્ષેત્ર એટલે કૃષિ ક્ષેત્રને કઈ રીતે મદદરૂપ બને, તો કે ઉદ્યોગો ખેતીજન્ય જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી એવી આવક પૂરી પાડે અને જેના કારણે તેની માંગ સંતોષાય. પરિવાર, ઉદ્યોગો સમજીએ, ઉદ્યોગો ખેતીજન્ય જરૂરિયાતો પૂરી પાડે. કઈ કઈ જરૂરિયાતો? ઉદ્યોગો છે એ ખેતી માટે જરૂરી એવા યંત્રો હોય, દવાઓ હોય, ખાતર હોય, આ બધી વસ્તુઓ બનાવીને કોને પૂરું પાડે છે, કૃષિ ક્ષેત્રને. અને કૃષિ ક્ષેત્રને આ વસ્તુઓ જો મળી રહે તો તેના ઉત્પાદન અને ઉત્પાદકતામાં શું થાય છે, વધારો. અને ઉત્પાદન ઉત્પાદકતામાં વધારો થતા ત્યાંના લોકોની આવકમાં વધારો, અને આવકમાં વધારો થતા એ ખેતી ક્ષેત્ર દ્વારા ઔદ્યોગિક વસ્તુઓની માંગ કરવામાં આવે. આપણને ખ્યાલ છે કે ઉદ્યોગો દ્વારા જે તૈયાર કરવામાં આવે છે, વાહનો હોય કે પછી ટીવી હોય, ફ્રીજ હોય, મોબાઈલ હોય, કાર હોય, આ બધી વસ્તુઓની સૌથી મોટું બજાર જો કોઈ હોય ને તો એ ગ્રામ્ય વિસ્તાર જ છે. અને ગ્રામ્ય વિસ્તારના લોકો કયા ક્ષેત્ર ઉપર નિર્ભર છે, ખેતી ક્ષેત્ર. જો ખેતી ક્ષેત્રમાં આવક તે લોકોની વધે તો તે લોકો આ બધી વસ્તુઓની માંગ કેવી કરવાના છે, વધારે, માંગ વધારે છે. એટલા માટે અહીં કીધું છે માંગ સંતોષાય, બરાબર. તો ઉદ્યોગ ક્ષેત્ર ખેતી ક્ષેત્રને ખૂબ મહત્વનું એવી વસ્તુઓ પૂરી પાડે.
उद्योग क्षेत्र ए खेती जन्य जरूरियातो पूरी पाड़े, खेती ने जे जरूरी छे, खेती ने जे वेग आपे छे, खेती नी अंदर जे सुधारो लावी सके छे, ते तमाम वस्तुओनु उत्पादन ए उद्योग क्षेत्र करे छे। उद्योग क्षेत्र यंत्रो, दवाओ अने खातर तैयार करे छे अने ए त्रण वस्तुओ ए खेती ने पूरी पाड़े, तेना परिणामे खेती नुं उत्पादन, उत्पादकता वधे अने साथे आवक वधता ते लोको उद्योगिक वस्तुओनी मांग करे छे अने उद्योगोनो पण बजार चालतुं रहे, उद्योगोनी वस्तुओ पण वेचाती रहे, बराबर। एटले उद्योगोनी वस्तुओनो सौथी मोटुं बजार, सौथी वधारे उपभोक्ता पण ग्राम्य विस्तारमां छे। आम बन्ने क्षेत्रो एकबीजाने मदद करता रहे अने देशमां समतोल विकास थई शके। साथे जो खेती क्षेत्र अने उद्योग क्षेत्र એમાં લોકોની પાસે જો બચત થશે, બંને ક્ષેત્ર જો સારા ચાલે તો બંને ક્ષેત્રની અંદર આવક વધે, આવક વધે તો એ લોકો શું કરશે, બંને ક્ષેત્રની અંદર લોકો કામ કરે છે, બંને ક્ષેત્રની અંદર જો આવક વધશે તો એ બંને ક્ષેત્રની અંદર આવક વધતા લોકો બચત કરે છે, બચત કરતા તે લોકો આનંદ પ્રમોદ અને મોજ શોખ મનોરંજન પાછળ ખર્ચ કરે છે અને આ દરેક વસ્તુ પાછળ થયેલો ખર્ચ એ સેવા ક્ષેત્રને ચલાવે છે। તો આ સેવા ક્ષેત્ર માટેના એ વાહનો હોય કે પછી એવા એ સાધનો હોય મોજશોખના, આ દરેક વસ્તુઓનું ઉત્પાદન કરનારું ક્ષેત્ર પણ કયું છે, ઉદ્યોગો છે। આમ સેવા ક્ષેત્રને ચલાવવા વાળું ક્ષેત્ર ઘણું હોય ને તો ઉદ્યોગો ગણી શકાય, કારણ કે સેવા ક્ષેત્રની અંદર આનંદ પ્રમોદ મોજ શોખ મનોરંજનની બાબતો આવી જાય અને આ દરેકની અંદર ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અને સાધનો એનું ઉત્પાદન કોણ કરીને આપે છે, ઉદ્યોગો। ખેતી ક્ષેત્રને તો મદદરૂપ બને જ છે, સાથે સેવા ક્ષેત્રને પણ મદદરૂપ બને। આમ ત્રણે ત્રણ ક્ષેત્રને ચલાવવા માટે પણ કયું ક્ષેત્ર મહત્વનું છે, ઉદ્યોગ ક્ષેત્ર। તો એટલા માટે કહી શકાય કે ત્રણે ત્રણ ક્ષેત્રનો સમતોલ વિકાસ કરવો હોય ને તો ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જ પડે, ઉદ્યોગોને આગળ વધારવા માટેના પ્રયત્નો કરવા જ જોઈએ। અને ત્રીજી અને છેલ્લી બાબતમાં ગણી શકાય કે સરકાર દ્વારા પણ છેલ્લે આપેલું છે, છેલ્લે લીટીઓમાં જો સરકાર દ્વારા પણ જાહેર ક્ષેત્ર ના ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે છે અને આ સ્થાપના કયા વિસ્તારમાં થાય, ખ્યાલ, અલ્પ વિકસિત અને પછાત રાજ્યોની અંદર, પછાત વિસ્તારની અંદર તેની સ્થાપના કરવામાં આવે। સરકાર દ્વારા પણ જાહેર ક્ષેત્ર કોને કહેવાય, તો એના માટે ચાર શબ્દો તમારે યાદ રાખવા પડે, જેની માલિકી, જેનું મૂડીરોકાણ, જેનો વહીવટ અને અંકુશ। સરકાર હસ્તક હોય, જે ઔદ્યોગિક એકમોની માલિકી મૂડીરોકાણ, વહીવટ અને અંકુશ એ સરકારનો હોય તેને જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય। અને એવા ઘણા બધા ઉદ્યોગોની સ્થાપના દેશની અંદર સરકાર દ્વારા કરવામાં આવી છે અને સરકાર જો આવા ઉદ્યોગોની સ્થાપના અલ્પ વિકસિત અને પછાત રાજ્યોની અંદર કરે, આપણને ખ્યાલ છે ઓરિસ્સા, બિહાર, છત્તીસગઢ કે જેની અંદર ગરીબીનું પ્રમાણ બહુ બધું વધારે છે, 39.93%, 40% જેટલી ગરીબી છે, બરાબર। એવા રાજ્યોની અંદર સરકાર દ્વારા જો આ ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે ને તો ઉદ્યોગોની સ્થાપના થતા ત્યાં રોજગારી વધે અને રોજગારી વધતા લોકોની આવક વધે, આવક વધતા ત્યાંના લોકોનું જીવન ધોરણ સુધરે અને તેના પરિણામ સ્વરૂપે એ રાજ્યનો પણ વિકાસ થાય, બરાબર। આમ પછાત રાજ્યનો વિકાસ થતા પ્રાદેશિક રીતે જોઈએ તો પણ સમતોલ વિકાસ થાય, બરાબર। એટલે ખૂબ અગત્યનું એવું ક્ષેત્ર એટલે ઉદ્યોગ ક્ષેત્ર ગણી શકાય કે જે બંને ક્ષેત્રો માટે ચાલક બળ બને છે, બંને ક્ષેત્રોને ચલાવનારું ક્ષેત્ર છે અને સાથે
દેશના અર્થતંત્રનો જ સમતોલ વિકાસ નહીં પરંતુ દેશના પ્રાદેશિક સમતોલ વિકાસ કરવા માટે પણ ઉદ્યોગો ખૂબ અગત્યના સાબિત થાય છે. તો આ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું રહ્યું. અને ત્યારબાદ જે મુદ્દો છે, પાંચમો મુદ્દો, એક મુદ્દો જોઈ લઈએ. અને પાંચમા મુદ્દાની અંદર ખેતીનું આધુનિકીકરણ આપેલું છે. ખેતીનું આધુનિકીકરણ તો એની અંદર દરેક બાબતો આપણે આવી ગયેલી છે. જો આઠમા પાઠની અંદર ખેતીનું આધુનિકીકરણ એટલે આધુનિક ખેતી, આધુનિક ખેતી આવે એટલે આપણને ખ્યાલ છે 1966 નું વર્ષ. અને 1966 ના વર્ષની અંદર દેશની અંદર કૃષિ ક્ષેત્રે પાંચ સુધારાઓ કરવામાં આવ્યા. પહેલો સુધારો તો કે સુધારેલા બિયારણ, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતર, યંત્રો અને સિંચાઈની સુવિધા. બરાબર, આ પાંચ સુધારાઓ કરવામાં આવ્યા. હવે એની અંદર આપણને ખબર છે કે જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતર અને યંત્રો, આ ત્રણેય ત્રણનું ઉત્પાદન ઉદ્યોગો દ્વારા ઉત્પાદન થાય છે. બરાબર છે, આ ત્રણેય ત્રણનું ઉત્પાદન ઉદ્યોગો કરે છે. તો ખેતીની અંદર જો આપણે આધુનિકીકરણ લાવવું હોય, આધુનિક ખેતી કરવી હોય, જો તેના ઉત્પાદન ઉત્પાદકતા એટલે કે હેક્ટર દીઠ ઉત્પાદન અને શ્રમિક દીઠ ઉત્પાદકતા, જો પહેલી લીટીમાં એવો શબ્દ લખેલો છે, શ્રમિક દીઠ ઉત્પાદકતા, શ્રમિકોની ઉત્પાદકતા જો વધારવી હોય તો તેના માટે ખેતી ક્ષેત્રમાં ધરખમ ફેરફારો લાવવા જરૂરી છે. બરાબર, તો જ તે ઉત્પાદકતા એટલે કે જમીનની ઉત્પાદકતા અને શ્રમિકોની ઉત્પાદકતા, શ્રમિક દીઠ થતું કાર્ય એ આપણે વધારી શકીએ, શ્રમિકોની આવક વધારી શકીએ, ખેતી ક્ષેત્રની આવક વધારી શકીએ અને ખેતી ક્ષેત્રની અંદર સુધારા લાવી શકીએ. તો ઉદ્યોગો કઈ રીતે મહત્વના? તો ઉદ્યોગો આપણે 1966 ની અંદર હરિયાળી ક્રાંતિની અંદર પાંચ સુધારાઓ આવ્યા, એમાંથી ત્રણ સુધારા એવા છે કે જે ઉદ્યોગોને આભારી છે. અને ઉદ્યોગો દ્વારા એમાં લખેલું છે, ટ્રેક્ટર હોય, ટ્રેલર હોય, થ્રેસર હોય, થ્રેસરની વાત થયેલી, થ્રેસર એટલે અનાજના ડુંડામાંથી દાણા છૂટા પાડવાનું યંત્ર. આઠમા પાઠની અંદર પારિભાષિક શબ્દો હતા, તેની અંદર છેલ્લી લીટીમાં લખેલું છે ડાબા પેજ ઉપર, અને ત્યારે મેં વાત કરેલી, ટ્રેક્ટર હોય, ટ્રેલર હોય, થ્રેસર હોય કે પછી સબમર્સિબલ પંપ હોય, બરાબર, પાણી ખેંચવા માટે સબમર્સિબલ પંપ હોય કે દવા છાંટવાના સયંત્રો હોય, એવા આધુનિક યંત્રો હોય કે જેના દ્વારા આ દરેક વસ્તુનું ઉત્પાદન કોણ કરે છે? ઉદ્યોગો. અને આ વસ્તુઓનું ઉત્પાદન થાય, આ યંત્રોનું ઉત્પાદન થાય છે ખેતી ક્ષેત્રની અંદર ઝડપનું તત્વ લાવે, ખેતી ક્ષેત્રે ઝડપી કામગીરી કરી આપે અને એક કરતા વધુ પાક લઈ શકાય, તેના પરિણામ સ્વરૂપ ઉત્પાદન ઉત્પાદકતામાં શું થાય? વધારો. બરાબર, સાથે નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશયુક્ત, નાઇટ્રોજન, ઘણી બાબતો હું તમને યાદ કરાવવા માટે ફરી અહીંયા લખું છું, ભલે આ મુદ્દાની અંદર ન હોય. આ મુદ્દાની અંદર તો એમ જ લખેલું હોય કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનું ઉત્પાદન કોણ કરે છે? ઉદ્યોગો. અને તે ખેતી ક્ષેત્ર માટે ઉપયોગી બને છે, જેના કારણે પાકને નુકસાન અટકાવી શકાય, સારી ઉત્પાદન ઉત્પાદકતા લઈ શકાય, આવકમાં વધારો થાય. અને આધુનિક ખેતી જો દેશના બધા જ રાજ્યોની અંદર આવી જાય, બધા જ રાજ્યોની અંદર સુધારાઓ આવી જાય, તો ખેતી ક્ષેત્રની આવક વધે, લોકોની આવક વધે, ગરીબી અને બેકારીનું પ્રમાણ ઘટે. પરંતુ આ મુદ્દે હું તમને યાદ કરાવવા માટે અહીંયા લખું છું કે રાસાયણિક ખાતરની અંદર નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશ નો સમાવેશ થાય, અને આવા રાસાયણિક ખાતર એ વધુ પેદાશ, ઝડપી પાક અને રોગ સામે રક્ષણ આપી શકે. બરાબર, એટલે આ રાસાયણિક ખાતરનું ઉત્પાદન પણ એ ઉદ્યોગો દ્વારા થાય છે, સાથે પાકને જંતુઓ
અને રોગથી બચાવનારી દવાઓ નું ઉત્પાદન પણ ઉદ્યોગો દ્વારા જ થાય છે. આમ ઉદ્યોગો ખેતી ક્ષેત્ર માટે મદદરૂપ બને છે અને ખેતી ક્ષેત્રને જરૂરી એવી વસ્તુઓ કે જેના પાકમાં વધારો લાવી શકે, પાકને બચાવી શકે તેનું ઉત્પાદન ઉદ્યોગો કરે છે. આમ ઉદ્યોગો આપણે પાંચ મુદ્દાઓ જોયા, હજી આપણા મુદ્દાઓ બાકી છે, પરંતુ પાંચ મુદ્દા આપણે જોયા કે જેની અંદર પહેલું રાષ્ટ્રીય આવકમાં ખૂબ સારો ફાળો આપે, બીજું રોજગારીની અંદર પણ 24% લોકો રોજગારી માટેનો આધાર એ ઉદ્યોગો ઉપર રહેલો છે, દેશની 2/3 જેટલી નિકાસ કમાણી પણ ઉદ્યોગો કરી આપે છે, સાથે જોઈએ તો દેશનો સમતોલ વિકાસ કરવા માટે પણ ઉદ્યોગો મદદરૂપ સાબિત થાય, અને ખેતીમાં આધુનિકતા લાવવા, ખેતીની અંદર હરિયાળી ક્રાંતિ લાવવા માટે પણ જરૂરી તત્વો એ ઉદ્યોગો દ્વારા પૂરા પાડવામાં આવે છે. બરાબર, તો આ પાંચ મુદ્દાઓની ખૂબ અગત્યની બાબતો અહીંયા આપણે જોઈ, તો એ તમારે ખાસ તૈયાર કરવાની રહેશે. અને ખાસ જે આંકડાકીય માહિતીઓ મેં તમને કીધેલી રાષ્ટ્રીય આવકમાં, રોજગારીમાં અને નિકાસ કમાણીમાં, તેને તમે ધ્યાનમાં લેજો. બરાબર, અને હવે પછીનું જે મહત્વના મુદ્દાઓ છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.